ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે? બધા મજામાં હશો બરાબર ને? તો આજે આપણે ગણિત વિષય શીખવાના છે બરાબર. તો ગણિત વિષયની અંદર આપણે બીજું ચેપ્ટર ચાલુ કરેલું હતું, લાંબુ અને ટૂંકું. એમાં આપણે થોડાક પોઈન્ટ જોઈ ગયા હતા અને હવે આગળ આપણે જોઈએ. ચાલો હવે અહીંયા ધ્યાન આપો. અહીં આપણે પ્રશ્ન 8 આવ્યા છે. પ્રશ્ન 8ની સૂચના વાંચું તે ધ્યાનથી તમે સાંભળજો અને જોજો. કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો અને પ્રશ્નોના જવાબ લખો. શું કરવાનું છે? અહીં એક કોષ્ટક આપેલું છે, એની અંદર અલગ અલગ કોષ્ટકની અંદર પહેલા કોષ્ટકમાં શું છોડનું નામ છે, બીજામાં એની ગયા મહિનાની ઊંચાઈ સેમીમાં આપેલી છે, ત્રીજા ખાનામાં આ મહિનાની ઊંચાઈ સેમીમાં આપેલી છે, અને છેલ્લું જે ખાનું છે એની અંદર વધેલી ઊંચાઈ સેમીમાં આપણે લખવાની છે બરાબર. એટલે કે આ જે કોષ્ટક છે એ આપણે પૂર્ણ કરવાનું છે. તો આપણે પહેલાં જોઈએ કે તુલસી છે, છોડનું નામ તો પહેલી છે તુલસી, તો એની ગયા મહિનાની ઊંચાઈ સેમીમાં કેટલી હતી? તો 5 સેમી હતી. અને આ મહિનામાં કેટલી ઊંચાઈ થઈ ગઈ? તો 7 સેમી થઈ ગઈ બરાબર. તો એની વધેલી ઊંચાઈ આપણે અહીં લખવાની છે. તો 7માંથી 5 જાય તો 2 રહી, એટલે એની કેટલી ઊંચાઈ વધી? તો 2 સેમી વધી બરાબર. ગયા મહિને 5 હતી અને અત્યારે 7 થઈ ગઈ, તો કેટલી વધી કહેવાય? તો 2 સેમી વધી કહેવાય. એટલે કે તુલસીનો છોડ 2 સેમી ઊંચો થયો બરાબર. એવી જ રીતે આગળ છે જોઈએ લીમડો. લીમડાની ઊંચાઈ જે છે એ 10 સેમી હતી ગયા મહિનામાં, અને આ મહિનામાં 14 સેમી થઈ ગઈ બરાબર. તો કેટલી વધી હશે? ચાલો બોલો. તો 4 સેમી વધી કહેવાય, એટલે 4 સેમી લીમડો વધ્યો બરાબર, 4 સેમી. પછી આગળ છે આંબો. આંબાની ઊંચાઈ ગયા મહિનામાં 12 સેમી હતી અને આ મહિનામાં 16 થઈ ગઈ, તો એની કેટલી ઊંચાઈ વધી કહેવાશે? તો એની પણ 4 સેમી વધી બરાબર. પછી આગળ છે વાંસ. વાંસની ગયા મહિનામાં 20 સેમી ઊંચાઈ હતી બરાબર, હવે આ મહિનામાં એની કેટલી થઈ ગઈ? 36 સેમી ઊંચાઈ થઈ ગઈ. તો એ કેટલી વધી? એની ઊંચાઈ કેટલી કહેવાશે? બોલો જોઈએ. તો 16 સેમી. કેટલી? 16 સેમી વધ્યો વાંસ. પછી આગળ જોઈએ તો ગુલાબ. ગુલાબનો છોડ છે એની ઊંચાઈ ગયા મહિના 31 સેમી હતી અને આ મહિનામાં એની ઊંચાઈ 32 સેમી થઈ ગઈ, તો એ ગુલાબનો છોડ કેટલો વધ્યો? કેટલા સેમી વધ્યો? તો 31 હતો અને 32 થયો, એટલે 1 જ સેમી વધ્યો ને. તો આપણે લખી દઈશું 1 સેમી બરાબર. હવે નીચેના પ્રશ્નો જુઓ. અ, કયો છોડ સૌથી વધારે વધ્યો છે? તો આની અંદર આપણે જોવાનું કે કયો છોડ સૌથી વધારે વધ્યો છે અને કેટલો કેટલો વધ્યો છે તે આપણે જોવાનું. તો હવે તમે ધ્યાન આપો, કયો છોડ સૌથી વધારે વધેલો છે? તો 16 એ વધારે કહેવાય, મોટા કહેવાય, એટલે 16ની અંદર કોણ છે? તો વાંસ છે. તો વાંસ જે છે એ સૌથી વધારે વધ્યો છે, તો આપણે વાંસનું નામ અહીં લખી દઈશું. કેટલો વધ્યો છે? તો 16 સેમી વધ્યો છે ને, તો આપણે જવાબમાં લખીશું 16 સેમી. હવે આગળ જુઓ. બ, કયો છોડ સૌથી ઓછો વધ્યો છે? તો સૌથી ઓછો કયો વધ્યો છે? તો 1 સેમી વાળો. તો 1 સેમીમાં કોણ છે? તો ગુલાબ. તો ગુલાબનું નામ આવશે કે સૌથી ઓછો વધ્યો કોણ? તો ગુલાબ. કેટલો વધેલો છે? તો ફક્ત 1 જ સેમી બરાબર. હવે આગળ જોઈએ. ક, આંબા કરતાં વાંસ કેટલો વધારે વધ્યો છે? તો આંબાનો કેટલું છે? 4 સેમી છે બરાબર, અને વાંસ કેટલો છે? તો 16 સેમી છે. તો આંબા કરતાં વાંસ કેટલો વધ્યો કહેવાશે? 12 સેમી કહેવાશે ને. તો આપણે એનો જવાબ લખીશું 12 સેમી. હવે આગળ જુઓ. ડ, લીમડા કરતાં તુલસી કેટલી ઓછી વધી છે? ઓછી વધી છે એટલે આપણે ઓછા કરવા પડશે. તો લીમડોની કેટલી ઊંચાઈ છે તે આપણે જોઈએ. લીમડાની છે 4 સેમી અને તુલસીની છે 2 સેમી. તો કેટલું કહેવાશે? 2 સેમી કહેવાશે. 4માંથી 2 જશે તો 2 સેમી ઓછી વધી કહેવાશે બરાબર. હવે આગળ જોઈએ. ઈ, તુલસી અને ગુલાબમાં વધેલી ઊંચાઈનો તફાવત કેટલો છે? તો તુલસીની કેટલી વધેલી છે? 2 સેમી બરાબર. આ તુલસી 2 સેમી છે અને ગુલાબની વાત કરી છે તો ગુલાબ 1 સેમી છે. તો એ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? તો ફક્ત 1 સેમીનો તફાવત છે બરાબર.
હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 ની અંદર શું છે તો અંતર શોધો. શું કરવાનું છે? અંતર શોધવાનું છે. બરાબર, એક આકૃતિ તમને દેખાય છે, એ આકૃતિની અંદર ઘરથી શાળા, બજારથી શાળા, બસ સ્ટેશન, બજાર વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે કેટલું છે તે. બરાબર, તો આપણે જોઈએ પહેલો સવાલ છે, ઘરથી શાળા સુધીનું કુલ અંતર કેટલું છે? તો ઘર ક્યાં છે? અહીંયા દેખાય છે તમને ઘર. ઘરથી ક્યાં સુધીનું? આ શાળા સુધીનું અંતર આપણે શોધવાનું છે. તો ઘરથી લઈને આ બધું અંતર કેટલું થશે તે આપણે ગણવાનું છે. તો કેટલું થશે? 5 + 3 + 8 + 6 કેટલું થશે? ડાયરેક્ટ ટોટલ 22 કિમી થશે. કેટલું કિમી થશે? 22 કિલોમીટર, એટલે કે કિમી. બરાબર, પછી આગળ જોઈએ સવાલ નંબર 2, બજારથી શાળા સુધીનું કુલ અંતર કેટલું થશે? તો હવે બજાર ક્યાં છે? તો અહીંયા દેખાય છે તમને બજાર. બજારથી ક્યાં? શાળા સુધીનું, એટલે અહીંયા સુધીનું, એટલે બજારથી બસ સ્ટેશન 8 કિમી અને પાછું 6 કિમી, એટલે કેટલું થશે? 8 × 6 કેટલું થશે? 14 કિલોમીટર. તો આપણે અહીં લખી દઈશું 14 કિલોમીટર. બરાબર, હવે આગળ જોઈએ સવાલ નંબર 3, મંદિરથી બસ સ્ટેશન સુધીનું કુલ અંતર કેટલું થશે? તો મંદિર ક્યાં છે? અહીંયા છે. બરાબર, અને બસ સ્ટેશન અહીંયા છે. તો મંદિરથી લઈને બસ સ્ટેશન સુધીનું અંતર કેટલું થશે? તો મંદિરથી બજાર 3 કિમી છે અને બજારથી બસ સ્ટેશન સુધીનું 8 કિમી છે. બરાબર, તો 3 + 8 બરાબર કેટલા થશે? 11 કિમી. એટલે મંદિરથી બસ સ્ટેશન સુધીનું કુલ અંતર કેટલું થશે? 11 કિમી. હવે છેલ્લો સવાલ જોઈએ, ચોથો સવાલ, મંદિરથી શાળા સુધીનું કુલ અંતર અને બસ સ્ટેશનથી શાળા સુધીનું કુલ અંતર વચ્ચેનો તફાવત કેટલો થાય છે તે જોવાનું છે. બરાબર, તો મંદિરથી શાળા સુધીનું કુલ અંતર કેટલું છે? તો અહીં આકૃતિમાં ધ્યાન આપો, મંદિરથી શાળા સુધીનું, તો મંદિરથી શાળા સુધી એટલે અહીંયા શાળા છે. બરાબર, તો 3 + 8 + 6 કેટલા થશે? ગણો, ગણતરી કરો તમે, કેટલા થશે? 17. બરાબર, તો 17 થશે. હવે અને બસ સ્ટેશનથી શાળા સુધીનું અંતર કેટલું થશે? બસ સ્ટેશનથી શાળા સુધીનું અંતર 6 કિમી છે. તો એ બંને વચ્ચેનો તફાવત કેટલો થશે? તો 11. કેટલો થશે? 11. બરાબર, 11 કિમી. હવે આગળ જુઓ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર શું છે? સરવાળા કરો. આપ સરવાળાના દાખલા બધાને આવડે છે, બરાબર ને? આગલા ધોરણમાં બધા શીખી ગયા છે. તો અહીં ધ્યાન આપો, 30 સેમી + 40 સેમી બરાબર કેટલા થાય? બરાબર, તો સેમીના નીચે આપણે સેમી હંમેશા લખવાનું જ હોય છે, આપણે લખી દઈએ. હવે આગળ જોઈએ, 0 + 0 તો 0 જ થાય, બધાને ખબર છે. પછી આ 3 + 4 બરાબર કેટલા થશે? તો આપણે અહીં 3 કાપા કરી દેવાના, ના આવડતું હોય તો. એના નીચે 4 છે તો 4 કાપા કરી દઈએ. બરાબર, પછી બધા કેટલા થાય તેની ગણતરી કરી નાખીએ. તો 1 2 3 4 5 6 ને 1 7, એટલે 3 ને 4 કેટલા થયા? 7. એટલે જવાબ આપણો આવ્યો 70 સેમી. બરાબર, આ રીતે તમારે ના આવડે તો કાપા કરીને ગણતરી કરવાની છે. બરાબર, આગળ દાખલો, 55 સેમી + 28 સેમી બરાબર, તો સેમીના નીચે સેમી લખી દેવાનું તમારે. પછી 5 + 8 કેટલા થશે? તો તમારે ગણતરી કરવાની કે 8 + 5 બરાબર 13 થશે. તો 13 નો 3 મૂકાશે, ખબર ને, અને વધી ઉપર પાછળના ઉપર 1 મૂકાશે. બરાબર, પછી 1 + 5 બરાબર 6, 6 + 2 બરાબર કેટલા થશે? તો 8. સેમીનું સેમી નીચે લખી દેવું પડશે, તો લખી દીધું, એટલે જવાબ આવ્યો 83 સેમી. પછી આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 3, 62 સેમી + 29 સેમી તો 2 + 9 બરાબર કેટલા થશે? 11. તો 11 નો શું આવશે? 1, અને વધી પડી 1. બરાબર, હવે 6 ને 1 કેટલા થશે? તો 7. 7ની અંદર 2 ઉમેરીશું તો કેટલા થશે? 9. અને સેમીનું સેમી તો આપણે લખવું જ પડશે કે 91 સેમી જવાબ આવ્યો. બરાબર, દાખલા નંબર આગળ જોઈએ,
47 સેમી વત્તા 43 સેમી, હવે 7 વત્તા 3 બરાબર કેટલા થશે? તો 10 થશે. 10 નો 0 વધી પડી 1, 4 ને 1 5, 5 ને 4 કેટલા થશે? 5 ને 4 9 બરાબર, એટલે જવાબ કેટલો આવ્યો? 90 સેમી બરાબર. આગળ જોઈએ, 50 મીટર વત્તા 60 મીટર. હવે સેમીવાળા ડાકલા પતી ગયા, હવે મીટરવાળા ડાકલા ચાલુ થયા બરાબર. એમાં પણ એ જ રીતે કરવાનું, મીટરના નીચે મીટર આપણે લખી દઈએ. 0 નો 0 વત્તા 0 બરાબર 0 થશે. 5 વત્તા 6 બરાબર કેટલા થશે? 5 નો 6 કેટલા થાય? 11 બરાબર, આપણે એટલે 110 મીટર જવાબ આવ્યો. હવે આગળ જોઈએ, 145 વત્તા 137 મીટર, એટલે મીટરના નીચે મીટર લખી દેવાનું આપણે. હવે 7 ને 5 કેટલા થશે? કેટલા થશે? તો 12, 12 નો 2 વધી પડી 1, 4 ને 1 5, 5 ને 3 કેટલા થશે? 8, 1 ને 1 2 બરાબર, એટલે કેટલો જવાબ આવ્યો આપણો? 282 બરાબર. હવે આગળ જોઈએ દાખલા નંબર 7, 89 મીટર વત્તા 34 મીટર, મીટરના નીચે મીટર લખી દઈએ આપણે. 9 વત્તા 4 કેટલા થશે? 13, 13 નો 3 વધી પડી 1, 8 ને 1 9, 9 ને 3 કેટલા થાય? તો 12 થાય બરાબર, એટલે જવાબ આવ્યો 123 મીટર. આગળનો દાખલો છે 8મો, 174 મીટર વત્તા 163 મીટર, મીટરનું મીટર આપણે લખી દઈએ. 4 ને 3 કેટલા થશે? 7, 7 ને 6 કેટલા થશે? 13, 13 નો 3 વધી પડી 1, 1 ને 1 2, 2 ને 1 3 બરાબર, એટલે 337 જવાબ આવ્યો. આગળનો દાખલો જોઈએ 9મો, મીટર અને સેમીમાં છે બરાબર, 42 મીટર છે અને 30 સેમી છે, વત્તા 56 મીટર 60 સેમી. તો આપણે સેમીની ગણતરી કરીએ પહેલાં. 0 નો 0, 6 ને 3 કેટલા થશે? 9. હવે મીટરની ગણતરી કરીએ તો 2 વત્તા 6 કેટલા થશે? તો 8. 4 વત્તા 5 કેટલા થશે? તો 9, એટલે કેટલો જવાબ આવ્યો? 98 મીટર 90 સેમી બરાબર. આગળ જોઈએ દાખલા નંબર 10, આ પણ મીટર અને સેમીમાં છે બરાબર. હવે 38 મીટર, તે દાખલા નંબર 10 જોઈએ, 38 મીટર વત્તા 63 સેમી બરાબર. તો આપણે સેમીનો સરવાળો કરીએ, 3 વત્તા 4 બરાબર કેટલા થશે? તો 7. આગળ મીટરનો સરવાળો કરીએ તો 8 વત્તા 2 બરાબર કેટલા થશે? 10. તો 10 નો 0 વધી ઉપર ગઈ બરાબર 1. 3 ને 1 4, 4 ને 5 કેટલા થશે? 4 ને 5 9 થશે બરાબર. આગળ જોઈએ દાખલા નંબર 11, 85 મીટર, સેમીમાં કશું નથી, ફક્ત 85 મીટર, વત્તા 29 મીટર 55 સેમી બરાબર. તો આપણે સેમીનો સરવાળો કરીએ, 5 ના 5, 0 સાથે કોઈ બી સંખ્યાનો સરવાળો કરીએ તો જે સંખ્યા હોય એ જ આવે બરાબર. તો અહીંયા પણ 0 વત્તા 5 બરાબર 5. આગળ મીટરનો સરવાળો કરીએ તો 5 વત્તા 9 બરાબર કેટલા થશે? તો 14. 14 નો 4 વધી પડી 1. 8 ને 1 કેટલા થશે? 9. 9 વત્તા 2 કેટલા થશે? તો 11, એટલે જવાબ કેટલો આવ્યો? 114 મીટર 55 સેમી બરાબર. આગળ જોઈએ દાખલા નંબર 12, 145 મીટર 60 સેમી વત્તા 107 મીટર, સેમીમાં કશું નથી, ફક્ત 107 મીટર છે બરાબર. તો સેમીનો સરવાળો કરીએ, 0 ના નીચે 0, 6 ના નીચે 0 છે તો 6 નો 6 બરાબર. હવે આગળ મીટરનો સરવાળો કરીએ તો 5 વત્તા 7 બરાબર કેટલા થશે? તો 12. 12 નો 2 વધી પડી 1. 1 ને 4 કેટલા થશે? 5.
पांच वत्ता शून्य तो पांच नौ पांच, एक वत्ता एक बराबर बे, एटले जवाब केटलो आव्यो 252 मीटर 60 सेमी। बराबर, हवे आगळ जोईए प्रश्न नंबर 11। बादबाकी करो, जेवी रीते सरवाळा कर्या एवी रीते हवे बादबाकी जोवानी छे। जुओ पहेलो दाखलो, 74 सेमी ઓછા 40 સેમી। બરાબર, તો સેમીનું સેમી આપણે પહેલાં નીચે લખી દઈએ। હવે જુઓ, હવે શું કરવાનું છે તમારે, ચાર છે એ ચાર લીટી દોરવાની છે। બરાબર, તો આપણે ચાર લીટી દોરી દઈએ। હવે એની નીચે જે સંખ્યા હોય એ આપણે કટ કરવાની હોય છે, તો અહીં કોઈ સંખ્યા નથી, શૂન્ય છે, એટલે ચારના ચાર આવશે। બરાબર, પછી આગળની સંખ્યા છે સાત, તો આપણે સાત લીટી કરવી પડશે, આપણે આ સાત લીટી કરી। બરાબર, હવે એની નીચે કેટલી રકમ છે, તો ચાર છે, તો એ ચાર આપણે સાતમાંથી કટ કરવી પડશે, તો આપણે ચાર લીટી કટ કરી નાખીએ, એક બે ત્રણ અને ચાર। હવે ચાર લીટી કટ કરી નાખી, હવે કેટલી લીટી વધી તે આપણે ગણવાની છે। બરાબર, તો એક બે અને ત્રણ, કેટલી વધી, ત્રણ, તો આપણો જવાબ કેટલો આવ્યો, 34 સેમી। બરાબર, એવી જ રીતે તમારે બીજો દાખલો આવી રીતે કાઉન્ટ કરીને આવી રીતે ગણતરી કાપા પાડીને ગણતરી કરવાની છે। બરાબર, તો આપણે આગળ જોઈએ, 82 સેમી ઓછા 57 સેમી, તો સેમીનું સેમી આપણે લખી દઈએ। હવે આગળ બે છે, બેમાંથી સાત કટ કરવાનો છે, તો બેમાંથી સાત કટ થશે ના થશે, તો આપણે શું કરવું પડશે, બાજુમાંથી દશક લેવા પડશે, દશક એટલે દસ, અને જે આઠ છે એને કટ કરીને એના ઉપર એક ઓછા કરીને સાત મૂકવાના। હવે બે તો આપણી પાસે હતા જ, 10 વત્તા 2 કેટલા થઈ જશે, આપણી પાસે 12 થઈ જશે। બરાબર, તો એને આપણે અહીં 12 કરી નાખીએ, હવે 12માંથી 7 કાઢો તો કેટલા રહેશે, 5। બરાબર, તો આપણે 5 લખી દઈએ, હવે પાછા 7માંથી 5 કાઢીશું તો કેટલા રહેશે, 2। બરાબર, તો જવાબ આપણો કેટલો આવ્યો, 25 સેમી। બરાબર, હવે આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 3, 95 સેમી ઓછા 38 સેમી। બરાબર, તો સેમીનું સેમી આપણે લખી દઈએ, હવે 5માંથી 8 કટ કરવાના છે, તો 5માંથી 8 કટ થશે ના થાય, તો આપણે બાજુમાંથી દશક લેવું પડશે, દશક એટલે 10, અને 9ના ઉપર કટ કરીને 1 ઓછા કરવાના એટલે 8, 10 ને 5 કેટલા થઈ જાય, 15 થઈ જાય। બરાબર, હવે 15માંથી આપણે કેટલા કટ કરવાના છે, 15માંથી 8 કટ કરીશું, તો જવાબ કેટલો આવશે, 15માંથી 8 કટ કરવો જોઈએ, જવાબ આવશે 9। હવે 8માંથી 3 જશે તો કેટલા રહેશે, 5। બરાબર, એટલે જવાબ કેટલો આવ્યો, 59 સેમી। હવે આગળનો દાખલો જુઓ, દાખલા નંબર 4, 67 સેમી ઓછા 27 સેમી, તો સેમીના નીચે આપણે સેમી લખી દઈએ। હવે 6માંથી 7 જાય છે ના જાય ને, તો આપણે ફરીથી દશક લેવું પડશે, દશક આવ્યા 10, બાજુમાં જે 6 પાસેથી દશક લીધા એમાં કટ કરીએ। હવે 16 થઈ ગયા, તો 16માંથી 7 કટ કરીશું તો કેટલો જવાબ આવશે, 9, અને 5માંથી 2 કટ કરીશું તો જવાબ આવશે 3, એટલે જવાબ કેટલો આવ્યો, 39 સેમી। હવે છેલ્લો દાખલો જોઈએ, દાખલા નંબર 5, 58 મીટર ઓછા 29 મીટર, તો મીટરનું મીટર આપણે લખી દઈએ। હવે 8માંથી 9 કટ થશે ના થાય ને, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા કટ ના થાય, તો આપણે બાજુમાંથી દશક લઈ લઈએ, 10 આવી ગયા અને એને કટ કરીને 4 મૂકી દઈએ। બરાબર, 10 ને 8 18 થઈ ગયા, 18માંથી હવે આપણે 9 કટ કરવાના છે, તો જવાબ આવશે 9। હવે 4માંથી 2 કટ કરો તો જવાબ આવ્યો 2, એટલે કેટલો જવાબ આવ્યો આપણો, 29 મીટર। બરાબર, તો મિત્રો આપણે જે 11 પ્રશ્નો જોયા એમાંના બાકીના જે દાખલા છે હું તમને ફોટો પાડીને મોકલી દઈશ, એ તમારે જાતે ગણતરી કરવાની છે, અને આપણે અહીં આપણા ટોપિકને અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું।